कथावार्ता कथावार्ता से हमारा जीवन धन्य बनाएंगे तरवडा गुरुकुल के स्वामी श्री गणशाम जीवनदास जी स्वामी और नर्मदा गुरुकुल के संत श्री धर्मतनय दास जी स्वामी अब मनुष्य जन्म ये पढ़िए कि यात्रा ये यात्रा में अपने केवो जीवन जीवो जोए યાત્રામાં ગયા પછી શું કરવું યાત્રામાં શું કામ જવું હરિલામૃત માં લખ્યું કે તીર્થે જવું તે સદગુરુ ગોતવા તીર્થમાં જાવું શું કરવા સદગુરુ ગોતવા માટે ને એને મળીને પછી એનો સત્સંગ કરીને સમાગમ કરીને નિર્વાસનિક થવા માટે આપણે આવ્યા આવું એક નિર્ણય કરવો હોવો જોઈએ આપણે એક વિચારીએ તો હિમાલય કેટલા બધા મનમાં મનમાં અમને વિચાર કરવાનો હિમાલય કેટલા તો કે એક ગિરનાર કેટલા તો કે એક ગોવર્ધન કેટલા તો કે એક એક જ છે 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 બીજો 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 હિમાલય એક જ સમુદ્ર એક ચંદ્રમાં તો કે એક સૂર્ય તો કે એક ભગવાન તો કે એક છે બે હવે તો બાજડું થાય ચૂંટણી કરવી પડે ડખો થાય એક જ ભગવાન છે એમ આપણને એક મળ્યો છે એકમાં અનેક સમાયેલ એવા ભગવાન આપણને મળ્યા છે એક મોક્ષ એ બે જ છે અંતે તો ભગવાનને સાધુ જ મુખ્ય કયા છે ભગવાન તો કઈ બોલતા નથી કઈ કહેતા નથી અત્યારે તમને કઈ સત્સંગ કરાવે ને વાંચી તો આપણે આપણી રીતે વાંચી જ જાતા હોય કઈ મુખ્ય નહીં કેતા હતા ને કે તો આપણી રીતે જ હાલતા હોય મહારાજ વત્રાવૃતમાં પણ એમ લખ્યું છે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે ને શાસ્ત્ર કહેવો જે નિગ્રહ એનું જોર ચાલે નહીં વિદ્વાન હોય પોતાના ચોકઠામાં ફીટ બિહારી દે શાસ્ત્ર હોય એ બધાને એમ જ બિહારી દે એમ જ કીધું છે બીજે રસ્તે ચડી જાય એટલે મહારાજ કે શાસ્ત્ર કે એમ કરવું તો વચરામ્રત શિક્ષા શિક્ષાપત્રી એનું આપણે વાંચન કરીએ વિચારવું જીવનમાં ઉતારવું ખાતા હોય કીધી છે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે મોટા મોટા જે હરિભક્તો હોય ને હરિભક્તો હું ગ્રહસ્થ કે વેપારીઓ છે કોકનું લેણું દેણું સામેથી દઈ આવે એનું કામ પૂરું કરો ખાતું રાઈટ ખાતું રાઈટ ખાતું રાઈટ મોટો કરવા આનું પૂરું હરભેર થઈ ગયું હર થઈ ગયું હર થઈ ગયું બહુ મોટું ખાતું હોય તો પછી વાળી કે હવે જોવું દિવાળી પછી એટલે કામ ક્રોધ લોભ મોહ એ બધા મોટા છે એ ભગવાન મૂક્યા છે પાંચ એણે મૂક્યા છે અને બાકીના બધું લપસી છે ને એ આપણે ઉભું કર્યું છે એ આપણે હકેલવું પડે રાગ દ્વેષ ઈર્ષા મારું તારું જે કાઈ બધું છે ને એ બધું આપણે હકેલવું પડે ઓલા પાંચ દોષમાં ભગવાન માફ કરે પણ આ જે લભી વાહેલો જે કચરો છે ને એનું ભગવાન માફ નથી કરતા એટલે કામમાં ક્રોધમાં લોભમાં ભગવાન થોડીક રાહત એમ કીધું કે પંચ વર્તમાનમાં કદાચ ક્યાંક હશે પણ જો મારી તમને નિષ્ઠા હશે તો એમાં તમને ફેર પડવા નહીં દો નિષ્ઠા અને મારા નિષ્ઠા હોય તો બીજું કરી દો કે એનાથી બીજું આચરણ થાય જ નહીં જો ભગવાનને વિશે નિષ્ઠા હોય તો એ નિષ્ઠા હોવી જોઈએ ભગવાન એટલે આપણા ઉભા કરેલા આપણે જ સમાવવાના રે આપણે ખાડો ખોજો આપણે જ બુરવાનો રે આપણે કપડા પહેરેલા આપણે જ ઉતારવાના રે તો આવો સત્સંગ મેળ્યો છે આ શિબિરમાં આપણે બધા આવ્યા છીએ આ ગંગાજીને કિનારે કેવું સરસ સ્થાન આપણને મળી ગયું આમ જંગલમાં જવું પડે અંધારામાં ભાટકતા ભાટકતા આવવું પડે એ કરતા આપણને સરસ સ્થાન મળ્યું છે એવા વિચારો આયા મોટા ઊંડા વિચારો કરવા એક લક્ષ્ય લેવા જેવું જે જુવાની ઉંમર હોય ને એને બધા વિચાર કરવો કે આપણે ત્રીસ વર્ષ થયા છે કે પચીસ વર્ષ થયા છે કે ચાલીસ વર્ષ થયા છે તો જુવાની ઉંમરમાં જેટલું ભેળું કરવું એટલું થાય પછી કઈ ન થાય પચાસ વર્ષ થાય ને ત્યાં સુધી ચડતી કળા હોય ને પચાસ વર્ષ પછી ઉતરતી કળા આવે ચંદ્રમા સૂર્ય બધા બપોર બાર વાગ્યા સુધી ચડે ને બાર વાગ્યા પછી ઉતરે તડકો ઉતરે બધું ઉતરે એમ આપણા જીવનમાં પચાસ વર્ષ સુધી આગળ વધીએ પછી પચાસ વર્ષ સુધી પાછું વળવાનું આવે એટલે જુવાની ઉંમર માં પંદર વર્ષ ના હોય તો આપણને સમજણ તો સત્સંગમાં આવી ગઈ હોય આપણા જીવનમાં એક ભાતું ભેળું કરવા જેવું કે પંદર વર્ષ થયા છે તો દરરોજ પંદર દંડવત કરવા દરરોજ પંદર પ્રદિક્ષણા કરવી આવું થોડુંક દ્રઢ જો નિકકી કર્યું હોય તો વાંધો ન આવે એક જણા એ નક્કી કર્યું ભેંસ અને પાડી આવી એ પાડી આવી ત્યારથી જ ઉપાડી ઉપાડી નગાસ્યમ મીડો મૂકવા વરાધી ની ભેંસ થઈ ગઈ તોય પાછો અગાસી મૂકી આવે રોજ નો અભ્યાસ થઈ ગયો રોજ નો અભ્યાસ પછી તો સરસ મંડી હાલવા કે બોલ આ ભેંસ હું અગાસી મૂક્યા આ કે ભેં થોડી અગાસી માં હું નો જાય બોલ હાલ પાંચસો રૂપિયા દે હું મૂક્યા હું ભે અગાસી માં અરે નો જાય કે પણ નો જાય પછી ની વાત છે તારે જો હું અગાસી મૂક્યા હું તો રૂપિયા દેવા છે ને ઓલાને તો હિંમત હતી ઓલા ને એમ હતું કે જાય જ નહીં ઓલો કે જાય જ નું એમ જ હતું તો કાલ મુક્યા દીધા પાંચસો રૂપિયા ઓલાને ચારે આમ કરીને ઉપાડી ભે ગયો અગાસી મૂક્યા ભે મુક્યા હોય વિચાર તો કરો પણ એનો રોય નો અભ્યાસ હતો તો ભગાશીમાં ચડી ન કરે આપણે તો બકરું ન ચડે અભ્યાસ નો હોય તો શું થાય કઈ ન થાય એટલે આવો નાની ઉંમર થી આવો જો અભ્યાસ શરૂ કર્યો હોય તો એકડે પાછો પરમારું થઈ જાય જાય છે છે ને થઈ થઈ ગયો પછી વર્ષ સુધી ભણ્યો ને પરબારો આઈએસ ઉપર બહાર જાય તો શું કરે ખુરશી ભાંગી નાગે એ કે કામ કરે પણ એનો અભ્યાસ જો હતો એક થી તો આઈએસ સુધી પહોંચી ગયો અભ્યાસની વસ્તુ છે એમાં સત્સંગમાં અભ્યાસ હોવો જોઈએ આપડો તો એને માટેના આવા વિચારો આપણા જીવનમાં આવવા જોઈએ કે આજે પંદર વર્ષ થયા તો પંદર વર્ષથી શરૂઆત કરી દેવી